તો આજે આપણે ભણીશું અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે તો ટેકનોલોજીનો ઉપયોગ બે રીતે થાય કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી આધુનિક યુગ છે એને શું કહેવામાં આવે છે ટેકનિકલ યુગ ટેકનોલોજીનો યુગ કહે છે કેમ કારણ કે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણો બધો જ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જેમ કે એકબીજા સાથે વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ કરીએ છીએ ઓનલાઈન ટિકિટ બુક કરાવીએ છીએ ગીતો સાંભળી શકીએ છીએ બિલો ભરવા ઓનલાઈન ખરીદી કરવા બધી જ ચીજવસ્તુઓમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ટેકનોલોજી એવી જ રીતે એ આપણને શિક્ષણમાં પણ ઉપયોગી છે શું આપણે શિક્ષણ માટે ઉપયોગ કરીએ છીએ ફોનનો સામાન્ય પ્રજાએ તથા નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે તો સામાન્ય પ્રજાથી લઈને નિષ્ણાતો હોય એ હંમેશા પોતાની જાતને નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખે છે મતલબ થાય કે અપડેટ કરે છે પોતાની જાતને કે કયા કયા પરિવર્તનો આવ્યા છે આમ માનવીને ટેકનોલોજી ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકે છે તો એના બે ભાગ છે કમ્પ્યુટર ટેકનોલોજી અને બીજો ભાગ છે ઇન્ટરનેટ ટેકનોલોજી હવે આપણે સૌ પ્રથમ જોઈશું કમ્પ્યુટર ટેકનોલોજી વિશે ત્યાર પછી છે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ તો કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કઈ કઈ રીતે થાય ફર્સ્ટ છે પ્રેઝન્ટેશન બનાવવા માટે તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને અટપટી આંકડાકીય માહિતીને આપણે પીપીટી દ્વારા સરળ અને અસરકારક રીતે સમજાવી શકીએ છીએ તમે બધા જ પીપીટી બનાવતા હશો અને તમે ઘણી બધી જગ્યાએ આ પીપીટી જોઈ પણ હશે તો કોઈપણ વસ્તુ છે એને અસરકારક સરળતાથી આપણે પીપીટી દ્વારા સમજાવી શકીએ છીએ જેમ કે જેમ કે આપણે જોઈએ તો અંદાજપત્રનો પાઠ અંદાજપત્રનો મતલબ શું થાય કે ભવિષ્ય ભવિષ્યમાં આપણા જે પણ કંઈ ખર્ચા થવાના છે અથવા આવક થવાની છે એના વિશેની માહિતી તો અંદાજપત્રનો પાર્ટ છે એને સમજવા અથવા તો સમજાવવા માટે આપણે પીપટીનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણે ત્રણ લાઇ સ્લાઇડ બનાવીને સમજી પણ શકીએ અને સમજાવી પણ શકીએ જેમ કે એક સ્લાઈડમાં આપણે લખીએ અંદાજપત્રનો અર્થ પછી લખીએ એના ખાતા મૂડી ખાતા ચાલુ ખાતા બીજી સ્લાઇડમાં લખીએ અંદાજપત્રની વિગતો ત્રીજી સ્લાઇડમાં લખીએ આપણે દેશનું અંદાજપત્ર તો આવી રીતે કરવાથી આપણે આખે આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ છીએ અને આપણને ઝડપથી યાદ રહી જાય છે તો ફર્સ્ટ પોઈન્ટ હતો આપણો પ્રેઝન્ટેશન બનાવવા માટે તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને આંકડાકીય અટપટી માહિતીને આપણે પીપીટી દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ અને ત્યાર પછી આપણે એનું એક ઉદાહરણ લખી શકીએ છીએ ત્યાર પછી છે એક્સેલ વર્કશીટ માટે તો તમે બધા એક્સેલ શીટનો ઉપયોગ કરતા હશો આંકડાકીય માહિતીને પ્રોસેસમાં નાખીને એના દ્વારા જે મળતું આઉટપુટ છે પરિણામ છે એ એક વિશિષ્ટ પ્રોગ્રામ છે આંકડાકીય માહિતી છે એ પ્રોસેસ આંકડાકીય માહિતીની જે પ્રોસેસ થાય છે એમાં થાય એક્સેલમાં થાય અને એના દ્વારા આપણને એનું પરિણામ મળે છે સંશોધન કરતા નિષ્ણાંતોએ વિષયનો ઊંડો અભ્યાસ કરનાર મોટા પાયે મેળવેલી માહિતીનું વિશ્લેષણ કરે છે તો સંશોધન કરતાં જે નિષ્ણાંતો હોય એ કોઈપણ વિષયનો ઊંડો અભ્યાસ કરીને મોટા પાયે મેળવેલી જે માહિતી હોય એનું શું કરે વિશ્લેષણ કરે અને ત્યાર પછી એનું અર્થઘટન કરે અર્થઘટનને એક્સેલ શીટમાં મૂકવાથી આપણે એના સરવાળા એના સહસંબંધો એની ટકાવારી વગેરે વિશેની માહિતી મેળવી શકીએ છીએ જેમ કે સહસંબંધ વિશેના આંખ કે મૂલ્યો આપણે ગણતરીની મિનિટોમાં મેળવી શકીએ છીએ પણ સરવાળા સહસંબંધ એ શોધવા માટે આપણને એના માટેના ફોર્મ્યુલા એક્સલ શીટના સૂત્રો આવડવા જરૂરી છે આપણે જે માહિતી છે એનું વિશ્લેષણ કર્યું હોય નિષ્ણાંતોએ અર્થઘટન કરીને આપણે ફટાફટ એનો આન્સર મેળવી શકીએ છીએ ત્યાર પછી એક્સેલ શીટમાં આપણે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકીએ છીએ તો સેકન્ડ પોઈન્ટ ભણ્યા આપણે એક્સેલ વર્કશીટ તો એક્સેલ વર્કશીટ શું કરે આંકડાકીય માહિતીની પ્રોસેસ કરતો એક વિશિષ્ટ પ્રોગ્રામ છે સંશોધનકર્તા અને નિષ્ણાંતો જે વિષયનો ઊંડો અભ્યાસ કરે છે અને એનું વિશ્લેષણ કરીને અર્થઘટન કરે છે તો એને એક્સેલ શીટમાં મૂકવાથી આપણે સરવાળા સહસંબંધ વગેરે વિશેની માહિતી મેળવી શકીએ છે પણ એના માટે આપણને એક્સેલ શીટના ફોર્મ્યુલા આવડવા જરૂરી છે આગળ છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ કમ્પ્યુટર ટેકનોલોજીના અનેક પ્રોગ્રામ છે તેની મદદથી આંકડા શાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આપણે આલેખ કે આકૃતિ દોરી શકીએ છીએ તો આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ તો કમ્પ્યુટર ટેકનોલોજીમાં ઘણા બધા પ્રોગ્રામ છે એની મદદથી આપણે આંકડા શાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને આકૃતિ અથવા તો આલેખ દોરી શકીએ છીએ તમે વડ ફાઇલ છે તો વર્ડ ફાઇલમાં માંગરેખા અને પુરવઠા રેખા ઢાળવાળી આપણે જોઈ હતી તો એને આપણે સરળતાથી દોરી શકીએ છીએ એક્સેલ સીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા ચોક્કસ માપ સાથે દોરી શકાય છે તેના માટે જરૂરી છે સૂત્રો ફોર્મ્યુલા જરૂરી છે વર્ડ ફાઇલમાં પણ આપણે આકૃતિ દોરી શકીએ છીએ પણ એક્સલ શીટ દ્વારા આપણે ચોક્કસ આંકડા સાથે માહિતી દોરી શકીએ છીએ પરફેક્ટ માપ સાથે દોરવી હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ એક્સલ શીટ તો આ હતું આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ ત્યાર પછી છે ફોર્થ પોઈન્ટ અભ્યાસની સામગ્રી સાચવવા માટે તો અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે તો અભ્યાસ કરવા માટે ઘણી બધી સાધન સામગ્રીઓની જરૂર પડતી હોય આપણે જે પણ કોઈ ઉચ્ચ અભ્યાસ માટે સંશોધન કર્યું હોય તો એના માટે આપણને શું જરૂરી બની જાય છે માહિતી માહિતીના આધારે આપણે એના ઉપર વધારે ને વધારે સંશોધન કરી શકીએ છીએ નોટબુક કે પુસ્તક સાચવવા માટે જીવટ અને જગ્યાની જરૂર પડે તો નોટબુક અથવા તો પુસ્તક હોય તો એમાં રહેલી કોઈ માહિતી હોય તો સમય જતાં જતાં એ શું થઈ જાય કાગળ પીળા થઈ જાય અથવા તો ભેજ અથવા તો જીવાતના કારણે એ ખરાબ થઈ જવાનો ફાટી જવાનો ભય રહે છે તો એના માટે પણ આપણે સાચવણી જરૂરી બને કમ્પ્યુટરની સાચવી શક કોમ્પ્યુટરમાં કોઈ માહિતી હોય તો આપણે એને સરળતાથી સાચવી શકીએ છીએ જેમ કે આપણી પાસે મેમરી કાર્ડ હોય હાર્ડ ડિસ્ક હોય પેન ડ્રાઈવ હોય તો એને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ ત્યાર પછી છે ઇમેલ દુનિયાના કોઈપણ ખૂણે જોઈ શકાય છે અહીંયા બેઠેલો વ્યક્તિ હોય અમેરિકામાં બેઠેલો કોઈપણ વ્યક્તિ હોય આપણે એને કોઈ એક ઇમેલ કરીએ તો ઇમેલ દ્વારા એ કોઈ પણ જગ્યાએ જોઈ શકે છે કોઈ પણ માહિતીને ત્યાર પછી છે આજના સમયમાં ડ્રોપબોક્સ તમે ગૂગલમાં યુઝ કરતા હશો ડ્રોપબોક્સ ગૂગલ ડ્રાઈવ ડિજીલોકર તો આ આધુનિક સમયના સાચવણીના સંસાધનો છે કે જેના દ્વારા આપણે માહિતીનો આની અંદર સંગ્રહ કરી શકીએ છીએ જેથી માહિતી લાંબા સમયગાળા સુધી સચવાઈ રહે છે અને એને કોઈ નુકસાન થતું નથી ત્યાર પછી છે અન્ય સાધનો તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઘણા બધા એડવાન્સ પ્રોગ્રામ છે જેમ કે એસ એસ એસએસ એસ એ ઝેડ એમ અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરે છે આ બધા એડવાન્સ પ્રોગ્રામ છે જે આંકડાકીય માહિતી માટે આંકડાકીય માહિતીઓની ફટાફટ ગણતરી કરે છે પણ આ બધા જે સોફ્ટવેર અને પ્રોગ્રામ છે એ બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવે છે કેટલાક સોફ્ટવેર હોય છે કે જે વિના મૂલ્યે આપણને ઇન્ટરનેટ પર પ્રાપ્ત થાય છે આધુનિક સમયમાં આપણે ટેબ્લેટ અને મોબાઈલ દ્વારા પણ માહિતી મેળવી શકીએ છીએ અથવા તો ટેબ્લેટ અથવા મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલાં ઉપયોગ થતો હતો કમ્પ્યુટર હવે આપણે એના બદલે ટેબ્લેટ અથવા તો મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ તો આજે આપણે ભણ્યા કમ્પ્યુટર ટેકનોલોજી સૌથી પહેલાં ભણ્યા પ્રેઝન્ટેશન રેડી કરવા માટે તો અટપટી લાગતી આંકડાકીય માહિતીને પીપીટી દ્વારા સરળ અને અસરકારક રીતે સમજાવી શકીએ છીએ ત્યાર પછી ભણ્યા એક્સલ વર્કશીટ તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરતો એક વિશિષ્ટ પ્રોગ્રામ છે તો અર્થઘટન દ્વારા આપણે એક્સેલ શીટમાં મૂકવાથી સરળતાથી વિવિધ પ્રકારની આકૃતિઓ દોરી શકીએ છીએ ત્યાર પછી ભણ્યા આપણે આલેખ કે આકૃતિ દોરવા માટેના પ્રોગ્રામ વર્ડ ફાઇલ અને એક્સેલ શીટમાં સરળતાથી આપણે એને દોરી શકીએ છીએ ત્યાર પછી ભણ્યા આપણે અન્ય સાધનો તો ઘણા બધા એના રિલેટેડ એડવાન્સ પ્રોગ્રામ છે કે જેના દ્વારા આપણે આંકડાકીય માહિતીની ગણતરી કરી શકીએ છીએ